તો ઉત્સવપ્રિય સૌરાષ્ટ્રમાં જેનું સવિશેષ મહત્વ છે તે સાતમ આઠમના તહેવારો ગુરુવારથી આરંભ થશે. આમ તો શનિવાર સુધી કામકાજના દિવસો છે, પરંતુ સ્કૂલ કોલેજમાં સરકાર નવરાત્રિની જેમ જાહેર ન કરે તો પણ રજાનો માહોલ સર્જાતો હોય છે. તો રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ રવિવારથી 7 દિવસ બંધ રહેશે. માર્કેટ યાર્ડના કમિશનર એજન્ટ એસોસિએશનને જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડમાં આગામી સોમવારથી 3 સપ્ટેમ્બર સુધી 8મથી સપ્ટેમ્બર શનિવાર સુધી 7-8મના તહેવારોને લઈને બંધ રહેશે. દરમિયાન બીજી એ રવિવાર હોવાથી રજાનો માહોલ છે ત્યારે પણ આ માર્કેટ બંધ રહેવાનું છે. તો બીજી તરફ રાજકોટની સ્કૂલ કોલેજમાં પણ બહાર ગામથી આવતા હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેઓ આ સમયમાં પરિવાર સાથે તહેવાર ઉજવતા વતન ભણી જતા હોય છે ત્યારે પણ રજાનો માહોલ સર્જાશે. તો સરકારી કચેરીમાં પણ શનિવારે કામકાજનો દિવસ છે અને રવિવાર ઉપરાંત માત્ર સોમવારે જાહેર રજા છે, પરંતુ મેળાના માહોલમાં મહાનગરપાલિકા કમિશનર સહિતની કચેરીઓમાં પણ રેઢા પડતા સર્જાતા હોય છે. તો આ સ્થિતિમાં કચેરીઓના કામકાજ ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવાની જરૂર છે. તો ગુરુવારે બોર્ડ ચોથના દિવસે પૂજા થશે અને તારીખ 31ના નાગપંચમીના દિવસે ગૃહિણીઓ શ્રદ્ધાપૂર્વક નાગ દેવતાની પૂજા કરશે, જ્યારે કે શનિવારે રાંદર છઠના દિવસે તહેવારોના અરોગા માટે ઘરે ઘરે આરોગ્યપ્રદ વાનગીઓ બનાવવામાં આવશે અને રવિવારે 7મના દિવસે ટાઢું ખાવાનો રિવાજ છે. તો જન્માષ્ટમીને તો ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં માહોલ જ કંઈક અલગ હશે.